રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બે દિવસો સ્વયંભૂ લોકડાઉન આપવામાં આવતા કેસને વધતા કેસને લઈને ચેમ્બર દ્વારા લોકડાઉન આપવામાં આવ્યું છે. 22 જેટલા સંગઠનો આ ચેમ્બર સાથે જોડાયેલા છે. ધર્મેન્દ્ર રોડ, લાખાજી રાજ રોડ, પરા બજાર, ઘી કાંટા રોડ, ગુંદાવાડી સહિતના મુખ્ય બજારો બે દિવસ સુધી બંધ રાખવા માટે વેપારીઓને ચેમ્બર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે આ મામલે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી. મોહિત, ચેમ્બર દ્વારા બે દિવસના લોકડાઉનની અપીલ વેપારીઓને કરવામાં આવી છે, કેટલું પાલન થઈ રહ્યું છે? દીપાલી, જે રીતે રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસનો આંક અને મૃત્યુ આંક છે તે બંને વધી રહ્યા છે. સરેરાશ 300 થી 350 જેટલા દરરોજ પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આ ઉપરાંત જે મૃત્યુ આંક છે તે પણ વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટ શહેર અને જિલ્લાની જે સિવિલ અને ખાનગી હોસ્પિટલ છે તેમાં કુલ 32 દર્દીઓના મોત નિપજ્યા છે. જે આંકડો છે તે ખૂબ જ ચિંતાજનક છે અને જે રીતે જે આંક વધી રહ્યો છે તેને જોતા હવે જે તમામ લોકો છે તે આગળ આવી રહ્યા છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વીકેન્ડ શનિ અને રવિ આ બે દિવસ વેપારીઓને બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે અને ચેમ્બર સાથે 22 જેટલા સંગઠનો જોડાયા છે, જેના કારણે શહેરની જે મુખ્ય બજાર છે, પછી ધર્મેન્દ્ર રોડ માર્કેટ હોય, ગુંદાવાડી, ઘીકાંટા રોડ, લાખાજીરાજ રોડ, પરા બજાર, આ તમામ માર્કેટો છે ત્યાં વેપારીઓને સ્વયંભૂ રીતે બે દિવસ સુધી બંધ રાખવા માટેની અપીલ કરવામાં આવી રહી છે અને કેટલાક વેપારીઓ છે તે અપીલને ગંભીરતાથી લઈ અને જે કોરોનાની ચેઇન તોડવામાં સ્વયંભૂ લોકડાઉન પણ રાખી રહ્યા છે. બીજી તરફ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે તેને જોતા જે દિલ્હીની ટીમ છે તે પણ અહીં રાજકોટ ખાતે આવી પહોંચવાની છે. કુલ 3 સભ્યોની ટીમ છે તે અહીં રાજકોટ ખાતે આવી પહોંચશે અને આ 3 સભ્યોની ટીમ છે તે આજે જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં જે સિવિલ હોસ્પિટલના અધિકારીઓ છે, આ ઉપરાંત જે રાજકોટ જિલ્લાના જે અધિકારીઓ છે તેમની સાથે મહત્વની બેઠક કરશે અને કઈ રીતે કોરોનાને કાબૂમાં લઈ શકાય તે માટેની ચર્ચા વિચારણા કરશે. લગભગ બપોર સુધી આ ટીમ છે તે રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ અને જરૂરી સૂચન આપશે અને તેની સાથે ગાંધીનગરની ટીમ પણ જોડાવાની છે. એટલે જે રીતે રાજકોટ શહેરમાં કોરોનાનો કેર વર્તાઈ રહ્યો છે અને સૌરાષ્ટ્રભરમાંથી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓ છે તે સારવાર માટે આવતા હોય છે, ત્યારે તેને અનુલક્ષીને અને કોરોનાને કાબૂમાં લેવા માટે જરૂરી સૂચનો છે તે દિલ્હીની ટીમ આપી શકે છે. જી જી મોહિત, આભાર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, રાજકોટમાં પણ જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે, મોતનો આંકડો વધી રહ્યો છે, ત્યારે તંત્ર પણ સતર્ક થયું છે. દિલ્હીથી એક ટીમ આજે રાજકોટની મુલાકાત લેવાની છે અને તેની સાથે ગાંધીનગરની પણ આરોગ્ય વિભાગની ટીમ રાજકોટની પરિસ્થિતિ પર સમીક્ષા મેળવશે. અને આ વચ્ચે ચેમ્બર્સ દ્વારા અત્યારે હાલ બે દિવસ માટે લોકડાઉનનો નિર્ણય પણ કરાયો છે.